હલો જી સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ પાંચ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે વધી રેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે ખાસ કરીને અત્યારે વનરક્ષક અને પોલીસ માટે ક્લાસ થ્રી માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો તો મિત્રો ટૉપિક પર આવીએ ટાઈમ નહીં બગાડીએ પાંચ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ વાત થઈ છે ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે એ હાલમાં ત્રણ જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો છે ત્રણ જાન્યુઆરીએ મિત્રો હાલમાં એક જાન્યુઆરીએ ડીઆરડીઓ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાના છે નેક્સ્ટ હાલમાં કિયા ઇન્ડિયાના નવા સીઓ અને એમડી કોણ બન્યા છે કિયા ઇન્ડિયા એના સીઈઓ અને એમડી કોણ બન્યા તો એક ચાઇનીઝ નામ છે ગ્વાંગગુ ગુ શું નામ છે ગ્વાંગગુ

કયા દેશની શૈક્ષણિક સંસ્થા સાથે એમઓયુ કર્યા છે તો ગુજરાત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં યુકે બરાબર યુનાઇટેડ કિંગડમની સંસ્થા સાથે એમઓયુ એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવ્યા છે સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે મિત્રો સ્ટાર માર્ક કરજો ઇમ્પોર્ટન્ટ રહેશે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ નિશાલમાં ચાર્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા ચાર્ડ મિત્રો ચાર્ડ એક દેશ છે ચાડ દેશના નવા વડાપ્રધાન બન્યા છે હાલમાં સુખસેશ મસરા કોણ બન્યા છે સુખસેશ મસરા રાઈટ આન્સર છે હવે મિત્રો વાત થઈ છે રાષ્ટ્રપતિની વડાપ્રધાનની તો મિશ્રના રાષ્ટ્રપતિ હાલમાં એટી નાઇન પોઈન્ટ સિક્સ વોટ પર્સન્ટ સાથે જીત મેળવી છે હાલમાં મેડાગાસ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે એન્ડ્રી રાઝોએના ન્યુઝીલેન્ડના પીએમ બન્યા છે ક્રિસ્ટોફર લક્સન આ ખાસ યાદ રાખજો એક્ઝામની અંદર પૂછવામાં આવે છે ગઈ એક્ઝામમાં પૂછાય છે ન્યુઝીલેન્ડના પીએમ બન્યા છે ક્રિસ્ટોફર લક્સન જોસેફ બોકાઈ લાઇબેરિયાના રાષ્ટ્રપતિ બન્યા લક્ઝમબર્ગના પીએમ બન્યા છે લ્યુપ ફ્રીન લ્યુપ ફ્રીડેન અને અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ બન્યા છે જેવિયર માઇલી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલ બરાબર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલ આરડી માટે એક્ઝામ ટુડે નું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમલ ગેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફી વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરોલમ્પિક કોવિડ આઈપીએલ ટેક બલે ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ ચાલીસથી વધારે કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે ગઈ તમામ એક્ઝામમાં સો ટકા કરંટ અફેર આપણું પૂછાયું છે હાલમાં સો અબજ ડોલરની સંપત્તિ રાખવાવાળી દુનિયાની પહેલી મહિલા કોણ બની છે તો એક રિપોર્ટ આવી છે મિત્રો બ્લૂમબર્ગ બ્લૂમબર્ગની એક રિપોર્ટ આવી છે અને આ બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ સો અબજ ડોલરની સંપત્તિ રાખવાવાળી દુનિયાની પહેલી મહિલા કોણ બની તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ફ્રેન્કોઇસ બેટેન કોટ હવે આ ફ્રેન્કોઇસ બેટેન કોટ કોણ છે તો મિત્રો લોરિયલની માલિક છે બરાબર કંપની તમે જોઈ હશે સ્કીન બ્યુટી પ્રોડક્ટ કાઢે છે લોરિયલ અને લોરિયલની માલિક છે લોરિયલની ઉત્તરાધિકારી છે શું નામ છે એમનું ફ્રેન્કોઇસ બેટેન કોટ અને બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ એમની પાસે સો અબધ ડોલરની હાલમાં સંપત્તિ છે સ્ટાર માર્કટો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે આ હાલમાં કયા દેશનો માઉન્ટ લેવોટોબી જ્વાળામુખી ફાટ્યો છે માઉન્ટ લેવોટોબી જ્વાળામુખી કયા દેશનો છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા દેશનો છે માઉન્ટ લેવોટોબી જ્વાળામુખી જે હાલમાં ફાટી ગયો મિત્રો વાત કરીએ હવે ઇન્ડોનેશિયાની ઇન્ડોનેશિયાનું કેપિટલ કયું છે જકાર્તા અને જકાર્તા આસિયાનનું હેડક્વાર્ટર છે આ પણ ખાસ યાદ રાખવાનું છે જકાર્તા આસિયાનનું હેડક્વાર્ટર પણ છે એક મિત્રો વાત કરીએ તો આ જે જકારતા છે એ ધીમે ધીમે દરિયામાં ડૂબી જશે એટલે નુ સંતારાને ઇન્ડોનેશિયાએ નવું પાટનગર પણ જાહેર કરી દીધું છે હાલમાં ઇન્ડોનેશિયાની કરન્સી છે રૂપિયા અને પ્રેસિડેન્ટ છે મિત્રો જોકો બિડોડો જોકો બિડોડો ઇન્ડોનેશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે હવે મિત્રો વાત કરીએ આપણે ઇન્ડોનેશિયાની તો ઇન્ડોનેશિયામાં એક મારાપી પણ વિસ્ફોટ થયો માઉન્ટ લેવોટોબી માઉન્ટ લેવોટોબીમાં એ પહેલા મારાપી જ્વાળામુખીમાં પણ વિસ્ફોટ થયો હતો હાલમાં તેતાલીસમો આસિયાન શિખર સંમેલન જકાર્તામાં આયોજિત કરાયું ઇન્ડોનેશિયા ભારતના જનઔષધિ કેન્દ્ર મોડેલનું હાલમાં અનુસરણ કરી રહ્યું છે બરાબર ઇન્ડોનેશિયાની પાટનગર દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ હાલમાં ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ અભ્યાસ સમુદ્ર સમુદ્ર શક્તિ શક્તિ એટલે કે આયોજન થયું યુદ્ધ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે હાલમાં ઉત્તર પ્રદેશના પહેલા ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું યુપીનો પહેલો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ મિત્રો બરાબર ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો રાઈટ આન્સર થશે પ્રયાગરાજ ખાતે પ્રયાગરાજ કે જેનું નામ ઉત્તર પ્રદેશનું પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ખુલશે પ્રયાગરાજ ખાતે એ શ્યાલમાં કેનરા બેન્ક ક્યાં પોતાનો ડેટા એનાલિટિક્સ સેન્ટર લોન્ચ કરશે કેનરા બેંક દ્વારા કેનરા બેંક દ્વારા કઈ જગ્યાએ પોતાનો ડેટા એનાલિટિક્સ સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું છે તો આમાં ઇલેક્ટ્રોનિક સિટી બેંગલુરૂને બેંગલુરુને ગાર્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે આઈટી સિટી ભારતનો સિલિકોન વેલી કોણ એ બેંગલુરુ છે બરાબર એને આઈટી સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે ઇલેક્ટ્રોનિક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કેનરા બેન્ક પોતાનો ડેટા એનાલિટિક્સ સેન્ટર બેંગલુરુમાં લોન્ચ કરશે બેંગલુરુ મિત્રો કર્ણાટકનું પાટનગર છે તો કર્ણાટકના સીએમ છે હાલમાં સિદ્ધારમૈયા અને કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત ચર્ચામાં રહેલ મહિલા રોબોટ વ્યોમ મિત્ર કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું તો વ્યોમ મિત્ર એક મહિલા રોબોટ છે અને ઈસરો દ્વારા બનાવવામાં આવ્યું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ બનાવ્યો છે મિત્રો વ્યોમ મિત્ર બરાબર ઈસરોના અધ્યક્ષ છે હાલમાં એસ સોમનાથ આ તમારે ખાસ યાદ રાખવાનું છે અને ઈસરોનું હેડક્વાર્ટર પણ બેંગલુરુ ખાતે જ આવેલું છે તો વ્યોમ મિત્ર મહિલા રોબોટ કોણે બનાવ્યું તો ઈસરો દ્વારા બનાવવામાં આવ્યું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હાલમાં કોણે પશ્ચિમી નૌસેના કમાનનો કાર્યભાર સંભાળ્યો છે તો મિત્રો સંજય જસજીત સિંઘે પશ્ચિમી નૌસેના કમાનનો હાલમાં કાર્યભાર સંભાળ્યો કોણે સંજય જસજીત સિંઘે સ્ટારમાં કરજો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે સંજય જસજીત સિંઘ એમણે સંભાળ્યો છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સંજય જસજીત સિંઘ

પચાસ કરોડ રૂપિયાના બજેટ સાથે ભારત એ રે વૈદ્યશાળા પરિયોજનામાં સામેલ થયો છે બારસો પચાસ કરોડના બજેટ સાથે શા માટે ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવા મિત્રો વાત કરીએ ભારતની તો ભારત સળંગ ત્રીજી વખત એઆઈબીડીનો અધ્યક્ષ બન્યો છે ભારત સોશિયલ મીડિયાના સખત આયુ સત્યાપન યોજના બનાવી રહ્યો છે ભારત બે હજાર તેવીસ ચોવીસમાં રિકોર્ડ એકતાલીસ જીરો દસ પેન્ટેટ કરાવ્યા ભારત સર્વાધિક વોટ સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન માટે નિર્વાચિત થયો છે મલેશિયાએ ભારતીય નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશની અનુમતિ આપી છે

કોઈ ઇલેક્ટ્રિકનો કામ કરવા કોઈ ઘર બનાવનાર છે તો એ બધા કારીગર કામ તો કરતા હોય પણ એમની પાસે એ સ્કિલ નથી જે એ કામ માટે જોઈતી હોય તો મિત્રો એમનામાં સ્કિલ પેદા કરવા માટે એ કારીગરોને પ્રશિક્ષિત કરવા માટે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી જેમાં આ કારીગરોને પહેલાં પાંચ દિવસની ટ્રેનિંગ આપવામાં આવતી હતી પછી પંદર દિવસની ટ્રેનિંગ જેમાં એમને પાંચસો રૂપિયા પણ આપવાનું આયોજન હતું અને પછી એમનો કોર્સ પૂરો થયા પછી મિત્રો એમને પંદર હજાર રૂપિયાની ટૂલ કીટ પણ અપાય છે ને પછી એમને માટે લોન સુવિધા પણ છે આ પીએમ વિશ્વકર્મા યોજનામાં તો જમ્મુ કાશ્મીર જે છે મિત્રો એ લાગુ કરવાવાળો પહેલો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હવે વાત જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે મિત્રો શ્રીનગર હાલમાં અટલ ડુલ્લુ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બન્યા જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના કેસરને જીઆઈટેગ મળ્યો જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિદેશકનો વધારાનો પ્રભાર આર સ્વૈને સંભાળ્યો છે જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પસ્મીના ક્રાફ્ટને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે હાલમાં કયા રાજ્યની સરકારે આપદાઓની પૂર્વ ચેતવણી માટે રાહતવાણી કેન્દ્ર લોન્ચ કર્યો કયા રાજ્યની સરકારે આપદાઓની પૂર્વ ચેતવણી માટે રાહતવાણી કેન્દ્ર લોન્ચ કર્યો તો મેં રાઈટ આન્સર થશે આમાં ઉત્તર પ્રદેશ સરકાર બરાબર યુપી સરકાર જે છે એમણે આપદાઓની પૂર્વ ચેતવણી માટે રાહતવાણી કેન્દ્ર હાલમાં લોન્ચ કર્યો હવે મિત્રો વાત કરીએ યુપી ઉત્તર પ્રદેશ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે મિત્રો આવેલી છે ગોમતી નદીના કિનારે બરાબર હવે આપદાઓની પૂર્વ ચેતવણી માટે રાહતવાણી કેન્દ્ર આના વિશે આપણે માહિતી કરીએ તો કોઈ પણ આપદાઓ છે આપદા કેવી હોય ભૂકંપ આવી ગયો સુનામી આવી ગઈ અથવા તો પૂર આવી ગયો અથવા તો વરસાદ નહીં પડ્યો હોય મિત્રો તો અકાળ પણ આવી ગયો બરાબર તો આ બધી આપદાઓ છે હવે એની પૂર્વ ચેતવણી મળી જાય એના માટે રાહતવાણી કેન્દ્ર યુપી સરકારે લોન્ચ કર્યો છે મિત્રો હાલમાં યુપીની પોલીસે પોતાનો વોટ્સએપ ચેનલ શરૂ કર્યો યુપી સરકાર સત્તાવન સાયબર અપરાધ પોલીસ સ્ટેશન ખોલવાની પરમિશન આપી યુપી સરકારે ભારતના પહેલાં ટેલિકોમ ઉત્કૃષ્ટતા કેન્દ્રની જાહેરાત કરી યુપી સી એસ જે એમ વિશ્વવિદ્યાલયે એનઆઈએસી દ્વારા એ પ્લસનું સ્ેટિંગ મેળવી છે નેશી આલમાં નીવ્યા ઇન્ડિયાના એમડી કોણ બન્યા નીવ્યા ઇન્ડિયાના એમડી કોણ બન્યા તો બણે રાઇટ આંસર છે આમાં અરિંદમ બાગજી સોરી ગીતિકા મહેતા નીવ્યા ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે ગીતિકા મહેતા તો ફ્રેન્ડ હાલમાં મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડના સીએમડી બન્યા છે ઉદય એકાવલે રામકૃષ્ણ યાદવ મધ્ય રેલવેના એમડી બન્યા છે

એશિયાલમાં આવેલ રિપોર્ટ મુજબ કેન્સરથી મોતના મામલામાં ભારત એશિયામાં કયા સ્થાને છે તો કેન્સરથી જે મૃત્યુ થાય છે મિત્રો આમાં ભારત એશિયામાં બીજા નંબર છે પહેલા નંબર પર છે ચીન પહેલા નંબર પર છે ચીન અને બીજા નંબર પર છે આપણો દેશ ભારત બરાબર તો મિત્રો સારી વાત નહીં આમાં કોઈ ગર્વ લેવા જેવી વાત નથી આમાં બરાબર તો હવે વાત પહેલાં આપણે કરીએ ભારતની તો હાલમાં મોત મિત્રો ખાલી ભારત બીજા નંબરે છે આઈએમએફ એ કયા સાતસો મિલિયન ડોલરની પહેલી પ્રથમ કિસ્ત આપી છે બરાબર સાતસો મિલિયન ડોલરની પ્રથમ કિસ્ત આપી છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે પાકિસ્તાન ઓલરેડી ભિખારી દેશ છે મિત્રો પાકિસ્તાન નાણાકીય સંકટથી હાલમાં ઝઝૂમી રહ્યો છે બરાબર લોટ પણ માંગીને ખાવાની ટેવ પડી ગઈ છે પાકિસ્તાનને અને પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે સાતસો મિલિયન ડોલરની પહેલી એટલે કે પ્રથમ કિસ્ત આપી છે નાણાકીય સંકટથી બહાર નીકળવા માટે હવે પાકિસ્તાનના પીએમ છે અનવર ઉલ હક કક્કડ અને પ્રેસિડેન્ટ છે આરિફ અલવી પાકિસ્તાનનું કેપિટલ છે મિત્રો ઇસ્લામાબાદ હાલમાં ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં લોકસભાના ઇલેક્શન પ્રસ્તાવિત છે હાલમાં પાકિસ્તાન પાકિસ્તાનને ઓફિશિયલી બ્રિક્સ સદસ્યતા માટે આવેદન કર્યું છે

ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદઘાટન પર સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ગુજરાત કયા રાજ્યની હટ્ટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દર્જો મળ્યો છે હિમાચલ પ્રદેશ હાલમાં ભારત અને કયા દેશે પોતાના પરમાણુ સ્ટેશનોની સૂચિની આપલે કરી પાકિસ્તાનને કયા રાજ્યમાં પૂર્વ ઝોનલ કાઉન્સિલની છવ્વીસમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બિહારમાં હાલમાં કયા રાજ્યની સરકારે બહારી લોકો દ્વારા કૃષિ ભૂમિ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે ઉત્તર ઉત્તરાખંડે નેશનલ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસ સંપન્ન થયું છે ન્યૂ દિલ્હીમાં કૈરાજીની રાજ્યની સરકારે એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી તો કેરળે હાલમાં કોણે પાવર ગ્રીડના સીએમડીનો પદભાર ગ્રહણ કર્યો આર કે ત્યાગીએ હાલમાં કોને એમએસ એસ સ્વામિનાથન પુરસ્કાર સન્માનિત કરાયા બીઆર આર કંબોજને હાલમાં કોણે બે હજાર ચોવીસ બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે તો મિત્રો રશિયા રાઇટ આન્સર થશે પીએમ મોદીએ

હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન બે હજાર ચોવીસ સૈન્ય અભ્યાસનું આયોજન કરાયું એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ફ્રેન્ડ વન રક્ષક સ્પેશિયલ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો નાઇન ફાઇવ વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નો વિડીયો સાથે જય હિન્દ જય ભારત